विद्यार्थी मित्रों आज आप धोरण बार मा सब्जेक्ट है भूगोल अने आपने आज नवो प्रकरण शुरू करवानो छे अने ए प्रकरण नी आपने बात करी मित्रों तो ई छे परिवहन के आपने एना पहला चार प्रकरणों छे ए पूरा कर्या छे। हवे आपने एटले के पांचमा नंबरनो प्रकरण छे ए आज आपने शुरुआत करीए छे। तो ए प्रकरणनुं नाम छे परिवहन। बराबर, तमने जे कहेवाय के परिवहन बधाने आपने खबर जो है, दसमा में अपने सामाजिक भणी गया छीए, नवमा में भणी गया छीए, बराबर, प्राथमिक में पण ए टॉपिक आतो छे तो परिवहन। पण अत्यारे ए परिवहन छे ए तमाम बाबतो छे ए विस्तृतमां अहीं आ प्रकरणमां दर्शાવવામાં આવી છે। તો મિત્રો સૌ પ્રથમ આપણે પરિવહનની જો પ્રસ્તાવનાની વાત કરીએ તો એમાં કઈ કઈ બાબતો આવે છે તેના વિશે વાત કરીએ છીએ। તો પરિવહન છે એ કોઈ પણ આપણે વ્યાખ્યામાં પણ દર્શાવી છે, બરાબર, કે પરિવહન છે એ માનવી અથવા ચીજ વસ્તુ। સૌ પ્રથમ આપણે વ્યાખ્યા પર ધ્યાન આપીએ છીએ। તો મિત્રો વ્યાખ્યા પર ધ્યાન આપજો કે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવી, બરાબર, તો એને પરિવહન કહેવામાં આવે છે। માનવી હોય કે કોઈ પણ ચીજ વસ્તુ હોય, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એને સ્થળાંતર કરવું હોય તો એને આપણે પરિવહન તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। પ્રસ્તાવનાની વાત કરી મિત્રો તો કોઈ કાચો માલ હોય, ઔદ્યોગિક કેન્દ્ર અને ઉત્પાદિત વસ્તુ માટે બજાર એક જગ્યા હોઈ શકે છે, કે કોઈ પણ વસ્તુ છે, કાચો માલ હોય કે ઔદ્યોગિક કેન્દ્ર હોય કે ઉદ્યોગો હોય કે ઉત્પાદિત વસ્તુ હોય, એ આપણે બીજા સ્થળે મોકલવા માટે એ કહેવાય છે કે પરિવહન એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે। પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ ત્યારે જ સંભવ છે કે જ્યારે પ્રાકૃતિક જે સંસાધનો છે એનો ઉપયોગ ત્યારે જ આપણે સંભવ કહી શકીએ છીએ કે જ્યારે કાચા માલનો સ્ત્રોતો ઉત્પાદન ક્ષેત્રો સાથે અને ઉત્પાદન ક્ષેત્રોના બજાર ક્ષેત્રો સાથે જોડાયેલા હોય છે, કે જે કાચા માલનો જે સ્ત્રોત છે ઉત્પાદન ક્ષેત્રે લઈ જાય છે અને ઉત્પાદનનો જે કેટલોક સ્ત્રોત છે એ આપણે બજાર ક્ષેત્રે લાવીએ છીએ તો એ પરિવહન છે એ જ કહી શકીએ છીએ। આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજવસ્તુઓની હેરફેર સામાન્ય રીતે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા કરવામાં આવે છે, કે કોઈ દેશ વચ્ચે જો વેપાર કરવું હોય અથવા ચીજવસ્તુ મોકલવી હોય તો જે આંતરરાષ્ટ્રીય કે વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ચીજવસ્તુઓ છે હેરફેર કરવી એ સામાન્ય રીતે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા એ કરવામાં આવતું હોય છે। મોટા મોટા જે જહાજો છે દરિયાઈ વેપાર દ્વારા એ આપણે પરિવહન કરી શકીએ છીએ। જળમાર્ગ દ્વારા હેરફેરમાં પ્રદેશના અંતરિયાળ સ્થળો સુધી માલ પહોંચાડવાની કેટલીક મર્યાદા હોય છે, કે જળમાર્ગ દ્વારા જે આપણે જાણી શકીએ છીએ કે જે વસ્તુ છે એનો હેરફેર કરવો હોય તો તેમાં પ્રદેશોની અંતરિયાળ કે જે આપણે કહી શકીએ છીએ કે નદી પ્રદેશો દ્વારા, બરાબર, કે નહેરો પ્રદેશો નહેરો દ્વારા કે જેનો આપણે ચીજવસ્તુઓ છે એનો અંતરિયાળ સ્થાનો સુધી માલ છે એ પહોંચાડી શકીએ છીએ। ટૂંકા અંતરો માટે સડક માર્ગો દ્વારા હેરફેર વધુ અનુકૂળ રહે છે, કે નાના જે અંતરો છે, બરાબર, કે જેનો અંતર નાના છે અને જે વસ્તુ ત્યાં પહોંચાડી હોય છે તો આવા ટૂંકા અંતરો માટે સડક માર્ગ દ્વારા હેરફેર એ વધુ અનુકૂળ બને છે અને તેથી આપણે એને ગતિ પણ ઝડપી હોય છે, કે જે ટૂંકા અંતરના જે માર્ગો છે એની ગતિ ઝડપી હોય છે અને સરળ રીતે કોઈ પણ ચીજવસ્તુઓ છે એ પહોંચાડી શકીએ છીએ। આ ઉપરાંત મિત્રો કે ઘર આંગણા સુધી સેવા ઉપલબ્ધ કરાવે છે, કે જે સડક માર્ગ છે એને આપણે કહી શકીએ કે જે ઘર આંગણા સુધી એ સેવા પૂરી પાડતી હોય તો એ છે સડક માર્ગ। પરંતુ ભારે વજનદાર સામાન અને જો વધુ માત્રામાં દેશમાં દૂરના સ્થળો સુધી લઈ જવું હોય તો તે રેલ માર્ગ છે સૌથી અનુકૂળ માધ્યમ છે। આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ વધુ ભારવાહક વજનદાર વસ્તુ હોય અને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે દેશના એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જો માલ પહોંચાડવો હોય તો રેલ માર્ગ છે એ મહત્ત્વનો ભાગ ભજવતો છે, કારણ કે કહી શકે છે કે રેલ માર્ગ છે એટલો ઝડપી અને સૌથી અનુકૂળ માધ્યમ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। પછી વાત કરીએ તો પરીક્ષામાં એવું પૂછાય કે મોઘું સંસાધન અથવા માધ્યમ કયું છે, તો હવાઈ માર્ગ છે સૌથી મોઘું છે, પણ માનવી અને ચીજવસ્તુઓની ઝડપી હેરફેર કરવા માટે સૌથી અનુકૂળતા રહે છે। મોઘું તો માધ્યમ છે પણ રેલવે કરતાં પણ ઝડપી જો કોઈ પણ ચીજવસ્તુ પહોંચાડતો હોય તો હવાઈ માર્ગ છે એ પણ પોતાની કામગીરી છે એ બજાવતું હોય છે। આગળ વાત કરીએ મિત્રો તો એક વ્યવસ્થિત પરિવહન પ્રણાલીની રચના માટે પરિવહનમાં જુદા જુદા માધ્યમો એકબીજાને પૂરક અને સહયોગ હોય છે, કે આપણે જાણી શકીએ છીએ કે કોઈ વ્યવસ્થિત પરિવહન છે એ કરવા માટે એ રચના માટે એ પરિવહન છે
એ અલગ અલગ માધ્યમ દ્વારા એક જગ્યા એકબીજાના પૂરક એટલે કે સહયોગ જાળવીને એ કાર્ય છે એ ઉપયોગી કરી શકીએ છે। ત્યારબાદ આપણે અહીંયા વર્ગીકરણ દ્વારા સમજી શક્યા છીએ મિત્રો કે આપ જાણી શકીએ છીએ કે પરિવહનના માધ્યમો, તો આ જે વર્ગીકરણ છે તમને ધ્યાનમાં રાખવું પડશે અને આ જ માધ્યમો છે એ આપણે આ પ્રકરણમાં વિસ્તૃત રીતે માહિતી મેળવવાની છે। તો મિત્રો અહીં આપણે જાણી શકીએ છીએ કે પરિવહનના કુલ 5 માધ્યમો છે, એમાંની આપણે જાણીએ તો જમીન માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે। આ જે માધ્યમો છે કે જે પરિવહનના મુખ્ય માધ્યમો તરીકે આપણે એને જાણી શકીએ છીએ, પણ જે મુખ્ય માધ્યમો છે એના કેટલાક પેટા વિભાગો પડે છે। બરાબર, ધારો કે જમીન માર્ગ હોય તો જમીન માર્ગમાં સડક માર્ગ અને રેલ માર્ગ પડે છે। બરાબર, જળ માર્ગ હોય તો એના પેટા વિભાગ છે આંતરિક અને દરિયાઈ જળ માર્ગ, એવી રીતે હવાઈ માર્ગ હોય તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ। તો મિત્રો આવી રીતે આપણે એના જે પરિવહનના માધ્યમો છે એના પેટા વિભાગો પણ આપણે ધ્યાનમાં લેવા પડશે, કારણ કે પરીક્ષામાં જો આવું પ્રશ્ન 5મામાં પૂછાઈ જાય તો એ આપણે ફાયદાકારક અથવા તો જે કહેવાય છે કે આપણે સારી રીતે એને લખી શકીએ છીએ। બરાબર, તો આજે આપણે પરિવહનના માધ્યમ વિશે વાત કરી, તો આ પરિવહનના માધ્યમો છે એમાં કુલ 5 માધ્યમો છે, યાદ રાખજો, જેમાં જમીન માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે। તો મિત્રો અહીં આપણે જાણી શકીએ છીએ કે આજે આપણે અહીંયા માત્ર જમીન માર્ગ વિશે ચર્ચા કરશું, આજે આ ભાગમાં આપણે માત્ર જમીન માર્ગ વિશે ચર્ચા કરશું કે જમીન માર્ગમાં કયા કયા માધ્યમો આવે છે અને વિશ્વમાં કેટલી જગ્યાએ આવા જે સડક માર્ગો છે એ ફેલાયેલા છે એની આપણે આજે વાત કરીએ છીએ। તો મિત્રો જમીન માર્ગ વિશે વાત કરીએ, સૌ પ્રથમ તો જમીન માર્ગમાં પગદંડી અને કાચા માર્ગોનો ઉપયોગ આદિકાળ થઈ રહ્યો છે। પ્રાચીન સમયથી આ જમીન માર્ગો છે અને પગદંડી કે એ કહે છે કે જે કાચા માર્ગો કે જેમાં આપણે કહેવાય છે કે માનવી અને પશુઓની હેરફેર માટે જે માર્ગો ઉપયોગ થતો હોય તો તેને આપણે તેવા માર્ગો તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। આગળ વાત કરીએ આપણે તો શરૂઆતના સમયમાં આ રસ્તા ઉપર માનવ અને પશુઓ દ્વારા હેરફેર થતી હતી। બરાબર, મેં એ જ વાત કરી કે જ્યારે પ્રાચીન સમયના શરૂઆતથી જો આવા માર્ગોમાં માનવી અને પશુઓ દ્વારા થતી હેરફેર એ આપણે જમીન માર્ગ છે એ મહત્ત્વનો ભાગ ભજવતો હતો। આપણે જાણી ગયા છીએ કે ત્રીજા જે આપણો પ્રકરણ હતો, બરાબર, કે જેમાં આપણે માનવીની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિઓ કે જેમાં કહી શકીએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ। બરાબર, આમાં પણ એ છે કે જ્યારે વિશ્વમાં 18મી સદીમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે કહેવાય છે કે યંત્રોની શોધ થવાથી માનવી અને પશુનું સ્થાન શરૂઆતમાં વરાળ એન્જિનો લીધો, કહી શકે કે યંત્રોની શોધ થઈ કે પૈડાની શોધ થઈ કે જેના લીધે કહેવાય છે કે માનવી અને પશુનો જ્યાં પરિવહનનો ઉપયોગ થતો હતો એની જગ્યાએ આવે યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો। કઈ સદીમાં? તો 18મી સદીમાં। ત્યારબાદ કહેવાય છે કે ત્યારબાદ પાકી સડકો, એક્સપ્રેસ માર્ગ, ફ્લાયઓવર જેને આપણે ઓવરબ્રિજ તરીકે ઓળખી શકીએ છીએ, જમીન માર્ગનું નિર્માણ એ સમયાંતરે થતું રહ્યું છે કે સમય સમય આવા માર્ગો છે એ વિસ્તૃત રીતે જોવા મળી રહ્યા છે, અથવા તો કાચા માર્ગોથી આપણે પાકા માર્ગો તરફ કેવી રીતે વળ્યા એના વિશે પણ આમાં વાત કરવામાં આવી છે। સડક માર્ગ પછી વાત કરીએ મિત્રો કે જમીન માર્ગના જે એક પેટા પ્રકાર પડે છે એ છે સડક માર્ગ। બરાબર, તો સડક માર્ગ વિશે વાત કરીએ તો સડક માર્ગ છે એ સામાન્ય જો વસ્તુ પહોંચાડવી હોય તો માનવી અથવા વસ્તુને હેરફેર કરવી હોય, બરાબર, તો સડક માર્ગ છે એ ઘર આંગણા સુધી સેવા પૂરી પાડતો મહત્ત્વનો માર્ગ છે। આવો પ્રશ્ન એક વાક્યમાં પૂછાઈ શકે છે, બરાબર, ધ્યાન રાખજો કે સડક માર્ગ છે એ ઘર આંગણા સુધી સેવા પૂરી પાડતો માર્ગ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે સડક માર્ગ, એ રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ માટે પૂરક સહાયક માર્ગ પૂરું પાડે છે, કે જે સડક માર્ગ છે એ રેલ માર્ગ હોય કે હવાઈ માર્ગ હોય કે જળ માર્ગ હોય તેના માટે પણ એક સહાયક તરીકે એ ઉપયોગી સાબિત થઈ શકે છે। કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસના સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે। આજે જાણી શકીએ છીએ કે કૃષિ ક્ષેત્ર હોય કે પછી પશુપાલન ક્ષેત્ર હોય, ગ્રામીણ વિકાસમાં આવા સડક માર્ગો છે એ આજે સારી રીતે આપણે એને જાણી શકીએ છીએ કેટલો આજે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે। ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે, કે કોઈ કાચા માલ કે તૈયાર માલનું પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હોય કાચા માલ કે તૈયાર માલને તો એ સડક માર્ગ છે એ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે।
कुदरती आपतो समय अंतरियाळ भागों में राहत अने बचाव कामगिरी माटे उपयोगी छे। कोईपण जो कुदरती घटना घटती होय तो ते आपतो माटे अंतरियाळ भागों में एटले के जे पर्वतीय क्षेत्रों होय अथवा तो के रण क्षेत्रों होय के ज्यां अंतरियाळ क्षेत्रों छे के ज्यां आ जे सड़क मार्गो छे ए पोतानी कामगिरी में उपयोगी साबित थता होय छे। एमां मित्रों बात करीए आपणे सड़क मार्गों में तो विश्वना मुख्य सड़क मार्गो विशे वात करीए तो जे उत्तर अमेरिका खंडना सड़क मार्गो ए विकासमां सौथी वधारे छे। एटले के उत्तर अमेरिका जेवा जे खंडमां आवेला जे सड़क मार्गो छे एनो विकास छे ए सौथी वधारे जोवा मळे छे। कारण के त्यां आपणे जाणी शकीए छीए के सौथी वधु वस्ती गीतानुं प्रमाण छे अने कही शकीए छीए के जेना लीधे आ वधु वस्ती गीताना पूर्व क्षेत्रमां ए जोवा मळतुं भाग कही शकीए छीए। ट्रांस कैनेडियन धोरीमार्ग पूर्वमां एटलांटिक महासागरना किनारे आवेला सेंट जोनेस पश्चिममां पेसिफिक महासागरना किनारे आवेला वेनकुवर साथे जोड़तो होय छे। आ जे मार्गो छे के जे आंतरराष्ट्रीय मार्गो विश्वना जे सड़क मार्गो छे ए एकबीजा साथे जोड़ता होय छे। आ प्रकारे अलास्का धोरीमार्ग केनेडाना एडमोंड शहेरने अलास्काना एनकरेज शहेर साथे जोड़े छे के जे आवा जे शहेरो छे के जे उत्तर अमेरिका खंडमां आवेला शहेरो छे अने जे एकबीजा साथे જોડતા શહેરો।